કિંમતી સમય કાઢીને આયા અમારા આમંત્રણને માન આપીને પધાર્યા છો. ખરેખર આપ સૌનું હૃદયપૂર્વક હરિકૃષ્ણ પરિવાર હરિકૃષ્ણ ગ્રુપ હાર્દિક સ્વાગત કરે છે. આજની આ પત્રકાર શુભેચ્છા સંમેલન જેના માટે આપણે યોજી છે, આપણે દર દિવાળીએ આવી રીતના ભેગા થતા હોઈ, એક સાથે આપણે એક સ્નેહ મિલન જેવો કાર્યક્રમ કરીને અહીંયાથી છૂટા પડતા હોય, ઘણા બધા મિત્રો કે આ વર્ષે પણ હતા, અને એવી રીતના આપણે દર વર્ષે આયા એક દિવાળીના ભાગરૂપે એક નજીક આપણે હોય એ પરિવાર સાથે આપ સૌ સંકળાયેલા છો ટેલિફોનિકથી કે રૂબરૂથી. તો હૃદયપૂર્વક ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના આ એક સંમેલનમાં ખૂબ જ અગત્યની વાતો અહીંયા માનવી શ્રી સૌજી કાકા કરવાના છે. પહેલાં તો આપ સૌનું હૃદયપૂર્વક આભાર, અને હું આજની આ મિટિંગની શુભ શરૂઆત કરવા માટે આદરણીય શ્રી સૌજી કાકાને વિનંતી કરીશ કે આજની આ મિટિંગની શુભ શરૂઆત કરે માનવી શ્રી સૌજીભાઈ. આપણે છે ને આવતીકાલે એક ઇવેન્ટ કરવાના છીએ, અને અમારા હિસાબે અમે દર વર્ષે કંઈ ને કંઈ કરતા હોઈએ છીએ, પણ આવી રીતે ઇવેન્ટ પહેલી વાર જ કરીએ છીએ. આગળ ઇવેન્ટ કર્યા હતા તો ત્યાર પછી તમે ઓટોમેટિક ઇન્વોલ્વ થયા હતા, અને અમારું ફંક્શન બહુ સારી રીતે આખા સમાજમાં સાફ ઊભી કરી હતી. હવે આવતીકાલે ઇવેન્ટ છે એનું અમારો ઇનિશિયેટિવ પ્રોગ્રામ છે, એનું નામ આ વખતે આપ્યું છે સ્કિલ ઇન્ડિયા ઇનિશિયેટિવ સેરેમની. સ્કિલ ઇન્ડિયા ઇનિશિયેટિવ સેરેમની નામ એટલા માટે સિલેક્ટ કર્યું છે, આ વખતે વિશેષ રૂપે અને વિશેષ તરીકેથી આને પ્રમોટ કરવા આપણે જઈ રહ્યા છીએ. સ્કિલ ઇન્ડિયાની શું સ્કિલ છે, અમે લોકો ઇન્સેન્ટિવ દર વર્ષે આપીએ છીએ, એ એક એના એક્સ્ટ્રા જે સ્કિલ છે એને જે ઉપયોગ એને કરી છે એના રૂપી અમે આપીએ છીએ. બાકીનું તો જે કાયમિક માટે બોનસ હોય કે સેલેરી હોય કે પગાર વધારો હોય કે એનું કામ હોય એની મહેનત હોય એનું તો એને મળ્યા જ કરતું હોય, એને પણ ખબર હોય ને અમને પણ ખબર હોય, પણ આ સ્કિલ જેને હવામાંથી એફર્ટ કે આમ જે અનએક્સપેક્ટેડ વેલ્યુ એડ કરી હોય એ ટેકનિકલી છે, પણ અમારે આર્ટિસ્ટ હોય કે એન્જિનિયર હોય તો એને ખબર છે કે હું શું કરું તો આ ડાયમંડમાં વેલ્યુ એડ થાય. એનો એ ડાયમંડ કોઈ પણ આમ આદમી બનાવે તો એટલા રૂપિયાનો ન હોય શકે, આ સ્કિલ હોય છે. અને અમે લોકો આખી ઇન્ડસ્ટ્રી એને માન્ય રાખી તો એવું હોય તો પણ સારો જ આર્ટિસ્ટ કે એન્જિનિયર કહેવાય, એની સિવાયનું જે સ્કિલ એને ઇમ્પ્રુવમેન્ટ કરી હોય, પોતાની એફર્ટ કરી હોય, પોતાની જાતને એમાં રેડી હોય, એટલો એક્સપર્ટ થતો ગયો હોય રોજે રોજ ટોકિંગથી, રોજે રોજ કોમ્યુનિકેશનથી, રોજે રોજ કામ કરવાથી સ્કિલ અપ જાય છે. એટલે એ રૂપી અમે આ વર્ષે આપતા હોઈએ છીએ. અત્યારે સુધીમાં અમારા લોકોને 4000 લોકો આ સ્કીમની લાભ લઈ ચૂક્યા છે અને એફોર્ડેબલ થઈ શક્યા છે. તો આને સ્કિલ એટલા માટે આપી છે હું જે વાત કરવા જઈ રહ્યો છું કે એટલે પછી આ વખતે આપણે એમ કીધું કે આને થોડુંક અમને 5-7 વર્ષનો અનુભવ છે કે એક માણસને સ્ટેજ ઉપર સ્ટેટસ મળે અને સ્ટેજ ઉપર જ્યારે સન્માન કરવામાં આવે અને બધા જ આપણી સહકર્મચારી સાથે જ્યારે એક જણને સન્માન કરે કે આને આ એફોર્ડેબલ થાય છે, આને ગાડી મળે છે કે આને આ પૈસા ઘર માટે મળે છે કે આ એને એફડી તરીકે મળે છે, એ ઘર માટે કે ઓલા માટે જે લોકોને એટલી નોંધ નથી લેતા, પણ જ્યારે સ્ટેજ ઉપર ગાડીની ચાવી આપે છે ત્યારે એની જિંદગીની કદાચ મોટા મોટું એના માટેથી પદ્મશ્રી ગણાય, પદ્મભૂષણ ગણાય, એની માટે જિંદગીનું મોટા મોટું એવો મોટિવેટેડ થાય છે. અને એમ મોટિવેશનના કારણે પહેલા જ્યારે અમે સ્ટાર્ટ કર્યું ત્યારે 3-4 જણા હતા,
એમાંથી આજે 4000 લોકો મોટિવેશન જોઈ જોઈને ત્યાં અમારે કંઈ કહેવા પડ્યું નથી. આ એક સ્કિલ ઇમ્પ્રુવમેન્ટ થઈ, મોટિવેશન પ્રોગ્રામ કયો કે કંપનીનો એક કોર્પોરેટ પ્રોગ્રામ કયો જેનથી કંપનીને અને એને બેને ફાયદા થાય છે. એટલે આ વખતે એવી રીતે રાખ્યું છે કે અહીંયા તમે હમણાં આમ તો જોઈને જ આવ્યા છો કે બધી કારો પડી છે જે ખાલી બધાને આપીશું. આમ આમ તો અમારા 1500-1600 લોકો ક્વોલિફાયર થયેલા છે, એમાંથી 600-650 લોકો કે 600 લોકોએ કાર પસંદ કરેલી છે. એની કાર અત્યારે ઓલરેડી આવી ગઈ છે, એ કાર એને આપવાના છે. પણ આ વિશેષ એટલે છે કે એમાંથી અમારે ત્યાં દીકરીઓ પણ કામ કરે છે અને અમે લોકો એને છોકરીઓને વુમનને સ્ત્રીને પ્રમોટ કરવા માટે થઈને છેલ્લા 5 વર્ષથી અને સ્કિલ તરીકે એને એને એની ટ્રેનિંગ આપેલી છે. એમાં એક એક બે દીકરીઓ છે પણ એક દિવ્યાંગ દીકરી છે. જે દિવ્યાંગ દીકરી મારે ત્યાં આજથી 5 વર્ષ 4 વર્ષ પહેલાં આવી હતી, જેને કામ જોઈતું હતું, એના ફાધર એક્સપાયર થઈ ગયા હતા. એટલે કે કાકા હું કેટલા દિવસ હું મારા ભાઈના ઉપર બેસીશ, એટલે મારે હવે કંઈ તો કરવું છે. તો મેં એને એમ કીધું કે તું 30 વર્ષ સુધી અત્યાર સુધી ક્યાં હતી? તો એણે એમ કીધું કે હું 10 વર્ષની હતી ત્યારે મારા ફાધર એક્સપાયર થઈ ગયા, પછી મેં ભણવાનું છોડી દીધું, મને કંઈક મગજ ન ચાલ્યું. પછી મને 20 વર્ષે ખબર પડી કે હું તો મારા ભાઈ ઉપર કેટલા દિવસ બેસીશ, એટલે પાછું ભણવાનું ચાલુ કર્યું અને 30 વર્ષે એ ગ્રેજ્યુએટ છે. બહુ અગત્યની વાત એ છે કે 30 વર્ષે મારી પાસે આવી ગ્રેજ્યુએટ થઈને ઇમ્યુનિઝેશનનો કોર્સ ને ડિગ્રી લઈને. એટલે મેં 2-4 આર્કિટેક્ટને ભલામણ કરી પણ કોઈએ એને રાખી નહીં, કારણ કે દિવ્યાંગ હતી. કારણ કે એમાં તો બધી દુનિયા જોવા જાય ને બધું કરે તો નોલેજ વધે ને તો એ ડિઝાઇન બનાવી શકે, કલ્પના કરીને ડિઝાઇન બનાવવાની, પણ એને કોઈ રાખી નહીં. એટલે મેં કીધું આને મારને ગોળી, એની કરતાં તું હીરામાં શીખી જા ને હાલ હું તને શીખવાડે. એમાંથી મેં ડિસિઝન લીધું અને એને મેં હીરામાં શીખવાડે. એટલે મેં કીધું 10,000 પગાર હું તને કાલથી આપીશ શીખવાનું. પછી એવું થયું કે કોઈ પણ અમારા સ્ટાફમાં દીકરા દીકરીને કોઈ પણ ડાયમંડમાં ટ્રેનિંગ લેવી હોય તો અમે 10,000 રૂપિયા પગાર આપીએ છીએ શીખવાના. અને એક જ વર્ષની અંદર 30-40 હજાર રૂપિયા એના દમ પર એ કમાવા મળે છે. એવા અમારી પાસે 7-8 છોકરીઓ છે અત્યારે ઓલરેડી. એમાંથી આ એક છોકરી છે, એ સાઇનરમાં છે એટલે કે એન્જિનિયરમાં છે. એને આ કામ શીખવાડીને પછી દિવ્યાંગ હતી ને એટલે મને મારો પોતાનો શોખ હતો કે મારે એને હીરા લેતા શીખવાડવી છે, દુનિયામાં હીરા લેવા જવી જોઈએ આ છોકરી. તો એને પ્લાનિંગમાં ટ્રેનિંગ કરી છે. પ્લાનિંગમાં પણ એ અત્યારે 80-90 હજાર રૂપિયાનો મંથલી પગાર લે છે અને એ ક્વોલિફાયર થઈ છે. એ છોકરી દિવ્યાંગ છે એટલે બે છોકરીઓ ને આમાં ત્રણ છોકરીઓ ક્વોલિફાયર થયેલી છે. પણ એક છોકરીને હજી અમે ઉભી રાખી છે કે તું પહેલાં તારે જનરલ કેવું હોય, ગાડી લેવી છે તો 1 મિનિટમાં કોઈ પણ વિચાર્યા વગર દેવું કરીને લેવાલ છે, ગાડીનો ક્રેઝ. પણ અમે લોકો ગાડી ઘર સિવાય લેવા દેતા નથી, પહેલાં ઘર લેવું જોઈએ. નકર અમારી પણ ઘટે ખરા ઘર છે નહીં, કાલે હવારે મંદી આવી હોય તો દેવું થઈ ગયું હોય તો એને અમારી હોય તેમ ઘટે. એટલે કીધું નહીં, ઘર તો પહેલાં હોવું જોઈએ. એટલે 3 છોકરીઓ ક્વોલિફાય થઈ છે. એટલે આ વખતનો વિશેષ પ્રોગ્રામ એટલે રાખ્યો કે દીકરીઓને પણ પ્રમોટ કરવી હતી. અને એથી વિશેષની વાત કરું ને તો એટલે અમે આ વખતે મને એવો વ્યક્તિગત શોખ હતો કે નરેન્દ્રભાઈને બોલાવવા. એટલે હું નરેન્દ્રભાઈને મળવા ગયો હતો પણ નરેન્દ્રભાઈ મેને એમ હતું કે અહીંયા 31 તારીખે આવે છે એટલે હું જેક મારું અને એ 31 તારીખે મારું આ ગાડીનું ઇનોગ્રેશન કરે. પણ એણે એમ કીધું કે મારો અત્યારે ફોકસ આ એક જ છે એટલે અહીંયામાં તમે રહેવા દો, પણ હું વિડીયો કોન્ફરન્સથી તમારી ગાડીનું ઇનોગ્રેશન કરી દઈશ. એટલે બે દિવ્યાંગ છોકરી સાથે એક બીજી છોકરી દિવ્યાંગ છોકરીને સાવી આપશે નરેન્દ્રભાઈ ત્યાં વિડીયો કોન્ફરન્સથી. એલાઉન્સ હું અહીંથી કરીશ અને એ વિડીયો કોન્ફરન્સથી સાવી નરેન્દ્રભાઈ આપશે. એને બે કારીગર ગયેલા છે જેને વિડીયો કોન્ફરન્સથી ત્યાં ચાવી આપશે અને મારો ભાઈ એટલે કે પાર્ટનર હરિકૃષ્ણનો એ લોકો મોમેન્ટો આપશે. એટલે સ્ટેજ પ્રોગ્રામ જેવું જ પણ એના કોન્ફરન્સ વિડીયો કોન્ફરન્સ રૂમમાં સન્માન કરાવીશું અને ન્યાય એને 4 કારીગરોને જે એને જે ક્વોલિફાયર થયેલા છે એ લોકોને ગાડીની ચાવી એ લોકો આપશે, બાકીનાને ચાવી અમે લોકો અહીંયા આપીશું. આવો એક અદભુત અમારી ભાષામાં સારો એટલા માટે છે કે દિવ્યાંગ નરેન્દ્રભાઈ બહુ ચાહક
છે, દિવ્યાંગ નામ એમને આપેલું છે અને એમને આ પસંદ પડ્યું કે તમે આવું સરસ કરો છો, એના માટે આ સામાન્ય કે નાનું કામ ગણાય. આજે ઈ જે સેલિબ્રિટી છે પણ ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરવી છે, એક દિવ્યાંગને પ્રમોટ કરવા છે, એક બધાને મોટિવેશન આપવું છે, બીજાને આમાંથી પ્રેરણા લે, એવું કોઈ એનો દીર્ઘ દ્રષ્ટિ છે આગળનો. પણ એ કાલે 10:30 એક્ઝેક્ટ વિડીયો કોન્ફરન્સ પર આવવાના છે. 5 મિનિટ મુમેન્ટોમાં જ છે, 2 મિનિટ હું એનું સ્વાગત કરીશ અહીંથી અને 25 મિનિટની સ્પીચ આપવાના છે. પછી અહીંયા અમે અને બાપુ મોરારી બાપુ 15 મિનિટનું વિડીયો એની ક્લિપ મોકલી છે, ભાઈશ્રીએ વિડીયો ક્લિપ મોકલી છે. આ બધા અમારા સહક કે અમે કામ કરીએ છીએ, નરેન્દ્રભાઈ આ બધા એમ તમે જે રૂપ આપો એ અમારે બીજો કોઈ સંબંધ નથી, અમારા કામને એ ચાહે છે એટલે એને અહીંયાથી ક્લિપ મોકલી છે, ભાઈશ્રીએ મોકલી છે અને શ્રીશ્રીએ પણ આ વખતે મોકલી છે. શ્રીશ્રી પણ મને વ્યક્તિગત ઓળખે છે અને અમારા કામને બહુ માને છે. શ્રી શ્રી રવિશંકરની પણ એક ક્લિપ આવવાની, એ બધા એના પછી આશીર્વચન લેશું અને આવું ફંક્શન સ્ટેજ પ્રોગ્રામનો અમારો કાલનો કાર્યક્રમ છે. એટલે આપ સૌને પ્રાર્થના વિનંતી કે બેસ્ટ રીતે સમાજને રાષ્ટ્રને ઇન્ડસ્ટ્રીને સુરતને ફાયદા થાય એવા પ્રયાસથી આપણે આ પ્રોગ્રામ કરીએ છીએ. અમને તો ભગવાનની દયાથી આ પ્રોગ્રામ 5 વર્ષથી કરીએ છીએ તો અમારી કંપનીમાં સ્કિલ માટે લોકો પડા પડી છે અને સ્કિલ ઓટોમેટિક અપગ્રેડેશન થાય છે. આ એક એવું ડેમો છે બિન વિવાદા કે બિન પ્રેશરથી બીજું માણસ બેઠો બેઠો પ્રેરણા લે છે કે મારે એ કંઈક કરવું છે. આવતા વર્ષે અમે ફેમિલી સહિત 20-22 હજાર માણસો કાલે હશે, બધાને ફેમિલી સહિત બોલાવ્યા છે. વર્ષે અમે જનરલ આ પ્રોગ્રામ કરતા ફેમિલી સહિત જ કરતા હોઈએ છીએ પણ ત્યારે આવું જાહેર પ્રોગ્રામ નહોતા કરતા, ફેમિલી સહિત એટલે બોલાવીએ છીએ. આની પાછળ એક પણ રહસ્ય છે. ફેમિલીમાં પણ ધારો કે મારી વાઇફ સાથે આવી છે અને મારો ક્વોલિફાયર હું નથી તો વાઇફ રોજે કે યાર તમે કંઈ કરતા નથી, તમે કેમ ગાડીમાં સિલેક્ટ નો થયા? ભાઈને પછી આવતા વર્ષે કરવા માટે કંઈક મજબૂર થવું પડે, ઓટોમેટિકલી મહેનત કરવા માટે પ્રેરણા જાગે છે. હવે અમારી પાસે પ્રૂફ છે અને અમે એવું કામ કાંઈ કહીએ એનો પરિવાર કહે કે આ કાંઈ કરી શકતો નથી, એટલે ઓટોમેટિકલી આ વિકાસ થયો છે. અને એ હું તમને બહુ બહુ કન્ફર્મ કહું છું, આજથી 10 વર્ષ પહેલા અમારી પાસે 5 જણા કે હતા એવા આજે 4000 માણસો છે. આજે જે કોલેજ 5 જ જણા હતા, અમે કોઈને કીધું નથી, 5 જણાએ આને શું કર્યું એ આને અમે બતાવ્યું, આને શું કર્યું એ આને. એટલે આ એક એવો મોટિવેશનલ પ્રોગ્રામ કયો, ઇન્સ્ટિટ્યુટ પ્રોગ્રામ કયો, પ્રમોટ માટેનો પ્રોગ્રામ કયો કે જે આનું નામ આપવું એ તમે આપો, પણ અદ્ભુત અમારી ભાષામાં છે. આખી ઇન્ડસ્ટ્રીની તમને આપણને બધાને ખ્યાલ છે, ઇન્ડસ્ટ્રીમાં ઓટોમેટિકલી થોડું અમારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું સ્તર તો ઊંચું આવ્યું છે, અપડાઉન આવવાના જ, અપડાઉન છે એ તે. આજે કોઈ એવી ચીજી નથી ફાટી જતી પણ અમારો તો આ વર્ષોથી એક ટ્રેડ ચાલતો હોય, આના માટે થઈને અમે એક પ્રોગ્રામ હોય એટલે અમને આની આના માટે અમને કોઈ અસર કરતું હોય ને અમને કોઈ ફરક પડતો હોય એવો નથી. એટલે અમે આ પ્રોગ્રામ તો મંદી હોય કે તેજી હોય અમારો આ રૂટિન છે, એનાથી મંદી હોય તો અમે ન કરીએ કે તેજી હોય તો કરીએ કે એવું કાંઈ છે એની કે આનું એક બજેટ ઓટોમેટિકલી અમે આમ રિઝર્વ રાખતા હોઈએ છીએ એટલે અમને ફરક પડતો નથી. અને એના આમ બીજી રીતે હું જે કહું છું એ પણ સત્ય છે કે એના હકના જ છે, એના જ છે. અમે તો ન્યાય કરીએ છીએ કે આના હકના આટલા છે ને આના હકના આટલા છે, જે એને આવડે પ્રમાણે એ પ્રમાણે ફાળવતા હોઈએ છીએ. તમે કોઈને એની પ્રશ્નો હોય તો કરી શકો છો. અમારા પ્રોગ્રામની રૂપરેખા આઈ થિંક મારે મેં બધી આપી દીધી. બે કંપની છે, એક તો મારુતિની સેલેરીઓ નવી આવી છે 1000 સીસીની, એક ક્વિટ છે, એ બે છે. મારુતિની બીજી પણ એક છે બીટ અલ્ટ્રો, સોરી, પણ એમ કંપની બે છે, ગાડીના મોડલ 3 છે. કુલ કેટલી ગાડી છે? 600 છે. 600 એને કઈ નહીં કરવાનું, એને કંપની ભર્યા કરે, એના નામે જ ભરે પણ કંપની ભરે. સાથે જે છોકરી છે દિવ્યાંગ નથી પણ એ છોકરીને હમણાં જ 1 જ વર્ષ પહેલા ટ્રેન કરી છે
અને એ ક્વોલિફાયર થઈ છે, પણ એના એના ફાધર એક્સપાયર થઈ ગયેલા છે, એની પાસે ઘર નથી, એટલે એને ઘર માટે પૈસા આપવાના છે. અને બીજી જે દિવ્યાંગ છોકરી છે, એનું હજી મારે વિચારવાનું છે કે મને વ્યક્તિગત ખબર નથી, એને ગાડી પસંદ કરી લીધી છે, પણ મારે એની અરે હું અમે શું કરીએ, ગાડી વધઘટ બી થાય, અમે શું કરીએ, ઓડિટ જાતે કરીએ, કારણ કે લોભમાં ફસાઈ જાય, લોભમાં લેવાઈ જાય, ઈગોમાં લેવાઈ જાય, ઉતાવળમાં લેવાઈ જાય, એટલે ઘર અને એની પોઝિશન થયેલી, એમાં એ દિવ્યાંગ છે, કાલે હવારે એનું કોણ છે, એને હપ્તા ઘરના આવતા હોય, એને ઘરમાં ખર્ચા કેટલા હોય, એટલે એ પછી આપણે ગાડી નો હપ્તો ભરીને ગાડી લઈને ખર્ચો તો એને કરવાનો ને, વીમો તો એનો ભરવાનો ને, ખર્ચો તો જીવનનું સ્ટાન્ડર્ડ વધવાનું ને, એટલે આવક પણ હોવી જોઈએ, એટલો જ ખર્ચો કરવો જોઈએ ને, એટલે પછી એને લેવા જઈએ. બીજી દિવ્યાંગ છોકરી છે, ક્વોલિફાયર છે, એ કરી શકે એમ છે, પણ એને એ લઈને એવી રીતે છે. બે બીજી છોકરીઓ છે જેને હપ્તા માટે પૈસા જાય છે, એ તો 80-90 હજાર રૂપિયાનું કામ કરે જ છે, એને ગાડી એની પાસે છે પોતાની ગાડી પણ, એનો હસબન્ડ આર્કિટેક્ટ છે, એ છોકરી આવી મારે ત્યાં કામ કરે છે, 70-80 જણનું કામ કરે છે, મારી ઓપરેટર હતી. આ વાતો સાંભળતી સાંભળતી કે કાકા મારે હીરા શીખવા, હું પેલા તારા સાસુ સસરાને પૂછતા, એના સાસુ સસરા એલાઉ કરી બોલો, અને અત્યારે 80-90 હજાર કમાય છે. એટલે એવા ઘણા કેસો છે લાય અત્યારે આપણીને, હીરા ઘસીને પ્લાનિંગ કરીને દિવ્યાંગ પણ, અને એક વર્ષની અંદર 50,000 રૂપિયા મહિને કમાય એવી છોકરીઓ, 18-19 વર્ષની છે, 19 વર્ષ જ ત્યાં છે, એની મમ્મી 37-38 હજારનું કામ કરે, ના 70-80 હજારનું કામ કરે છે, માં દીકરી બે રોજ આવે ને રોજ કામ કરે, એમાંથી એક દીકરી ગઈ છે, એ દીકરીને સાથે એટલે મોકલી છે કે નરેન્દ્રભાઈ જેવા હસ્તીના ખાલી હભામાં આવે તો એ બિચારીને આમ ઉર્જા એક મળી જાય અને પ્રમોટ કરવા માટે થઈ.